यूनियन द्वारा रविवार ना रोज सवारे तापी शुद्धिकरण ओवरा स्वच्छता अभियान अंतर्गत अमरेली पुल लंका विजय हनुमान जी ना मंदिर नी बाजू मा आवेल पानी ट्रीटमेंट प्लांट नी बाजू नी खुली जग्या मा साफ सफाई साथे वृक्षारोपण कार्यक्रम नु आयोजन करायु हतु जेमा मोटी संख्या मा यूनियन ना सभ्य जोड़ाया हता। ए बाबते अमारो जे अत्यारे जे ध्येय छे के अमारो जे कतारगाम नी अंदर गुजर क्षत्रिय कड़िया समाज जे छे તેમનું અમે એક શ્યામ યુથ યુનિયન ટ્રસ્ટ ચલાવીએ છીએ, જેમના પ્રમુખ સૌ, અને અમારો એક એવો હેતુ છે કે અમે આની અંદર કાંઈ પણ જે આપણે નરેન્દ્ર મોદી જે લક્ષ્ય સ્વચ્છતા અભિયાનનો જે લીધેલો છે એને અમે બંને એટલો એને સાથ આપીએ આની અંદર, અને જે સ્વચ્છતા અભિયાન અને જે ઝાડ રોપણનો જે કાર્યક્રમ આજનો રાખેલો છે તો એની અંદર અમારા ગુજર ક્ષત્રિય કડિયા સમાજના દરેક જે ભાઈઓ યુવાનો છે અત્યારે હાલમાં એ અમે બધા જોડાણા છીએ, અને આ કાર્ય આગળ બી અમે નેક્સ્ટ ટાઈમ જે વસ્તુ છે કે આ બધા અમને સાથ સહકાર જે એસએમસી કે જે અમારા આજુબાજુના એરિયાના કોર્પોરેટરો કે નાનુભાઈ વડાણી જે બધા લોકો સાથે અમને સાથ સહકાર આપે છે, અને અમારો એ લક્ષ્ય છે કે ગુજર ક્ષત્રિય કડિયા સમાજ કતારગામની અંદર જે કાંઈ નાનું મોટું દર વખતે જે સ્વચ્છતા અભિયાન છે એની અંદર જોડાય। સ્વચ્છ ભારત અભિયાનમાં કતારગામની જાગૃત પબ્લિક અને આપણા અહીંના કાઉન્સિલર જે કોર્પોરેટરશ્રીઓ અને જે કાંઈ બી આપણા પદાધિકારીઓ અને એસએમસી ઝોન વિભાગના ડિપાર્ટમેન્ટ સાથે રહી છેલ્લા આ દિવાળી પહેલાના અભિયાનમાં આ જ સમાજ જે શ્યામ યુથ યુનિયન છે એના જ માધ્યમથી પ્રથમ જ્યારે કચરાપેટી આપણે ત્યાં શ્યામવાડી પાસે હટાવી અને એ જાગૃતિથી આ ટીમ આજ દિવસ સુધી સાથે છે, ત્યારે આજના હું તો એવું કહું કે તાપી માતાના આશીર્વાદથી આજે જે આ અભિયાન થઈ રહ્યું છે એ અભિયાન એવું છે કે એક દિવસ માટે કે એક કલાક માટેનું અભિયાન નથી। આ યુનિયન દ્વારા દર અઠવાડિયે બે દિવસની અહીંયા સાફ સફાઈ થશે અને કાયમ માટે આ કિનારો ચોખ્ખો રહે અને આપણને સૌને આ રળિયામણું ચિત્ર દેખાય એની માટેનું આ સ્વચ્છ ભારત અભિયાનમાં માનનીય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત દેશ જ્યારે આખો અભિયાનમાં જોડાયો છે ત્યારે સુરતની જનતા અને સુરતનું કતારગામ વિસ્તાર દરેક કોર્પોરેટરશ્રીના જાગૃત અભિયાનમાં સાથ સહકાર સાથે આજનો આ સરસ મજાનો સ્વચ્છ ભારત અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે એમાં અમને સૌને ખૂબ જ આનંદ છે, અને આવી રીતે સૌ લોકો જાગૃત થાય એવી અમે સૌ પાસે અપેક્ષા રાખીએ। યુથ યુનિયન આજે બે વર્ષથી અમે 300-400 છોકરાનું ટ્રસ્ટ ચલાવીએ છીએ, અને અમારા સમાજનું એક એવું પેલું યુનિયન છે કે અમે અમારું એવું પેલું યુનિયન છે કે અમે જે બધા છોકરા મળીને કોઈ બી સંકલ્પ લઈએ છીએ તો એ સંકલ્પને પૂરો કરીએ છીએ। બીજું કે અમારું એક શ્યામ યુથ યુનિયનનું મંડળનું એક એવો હેતુ છે કે ભાઈ આજે આપણે તાપી કિનારે જે કાંઈ ગંદકી છે અને તાપી મૈયાને જે કાંઈ અડચણરૂપ થાય છે કચરું છે એને બધા આપણે સાફ સફાઈ કરી સાથે મળી અને બધા આપણે આગળ વધીએ, અને ખાસ એક એ કહેવાનું છે કે પબ્લિકને આજે બીજા જે કોઈ સમાજની અંદર મંડળ હોય એને પણ અમે એવી એક રિક્વેસ્ટ કરીએ છીએ કે બધા લોકો એક જાગૃત થાવ અને સાફ સફાઈમાં બધા સાથ સહકાર આપો, અને એટલી વિનંતી છે કે હરેક જગ્યાએ આપણે કોઈ બી કચરું ફેંકીએ છીએ તે કચરું નહીં ફેંકો અને થોડા મર્યાદિત રીતે ચોખ્ખાઈ રાખો સાફ સફાઈ રાખો, બસ અમારું એટલું કહેવાનું છે, અને શ્યામ યુથ યુનિયન તરફથી અમારી એટલી ભલામણ છે કે બધા જાગૃત થાવ। હા, અમારા જે યુનિયન દ્વારા શ્યામ યુથ યુનિયન દ્વારા જે કાર્યક્રમ આયોજન કર્યું છે અમારા મંડળનો હેતુ એવો જ છે કે કોઈ નાતજાત નહીં, સામાજિક લેવલે ભારતીય જનતા પાર્ટીને સાથે રાખીને એમના જે મોટા બાયંદર રાજ્યકક્ષાના મંત્રી નાનુભાઈ વાનાણી છે, પછી અન્ય જે એસએમસીમાંથી સાહેબો શ્રી છે તથા મેયર શ્રી છે, બધાને સાથે લઈને એક એવું અભિયાન અમે ઉપાડીએ છીએ કે લોકોને એક દ્રષ્ટાંત બની જાય કે આગળના સમયની અંદર સ્વચ્છતામાં એટલી બધી જાગૃતતા આવે કે જે નરેન્દ્રભાઈ મોદીએ જે કાર્યક્રમનું પ્રોત્સાહન આપ્યું છે એના નેતૃત્વની અંદર અમે આગળ ચાલવા માંગીએ છીએ, અને આ જ રીતે અમે આવા સમાજને અનેક કામ કરવા માંગીએ છીએ સેવા। આજે અમારા ગુજર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજની અંદર આજે શ્યામ યુથ યુનિયન બનાવ્યું છે, એ યુનિયનને અમે સંપૂર્ણ સાથ સહકાર માંગીએ છીએ કે અમારા સમાજની અંદર જાગૃતિ આવે, યુવા સંગઠિત થાય, આ દેશ યુવાનો છે, અને ભારતીય જનતા પાર્ટીને આવતા 2017ના વિધાનસભાની અંદર અમને તન મન ધનથી સાથ સહકાર આપે, અને અમારી ભારતીય જનતા પાર્ટી જંગી 151 સીટ ઉપર જીતે એવી અમે આ સમાજ પાસે પણ અપેક્ષા રાખી રહ્યા છીએ, અને આ સમાજ અમને સાથ સહકાર આપવા માટે સંપૂર્ણ બંધાયેલા છીએ, અને સમાજને કોઈ પણ વસ્તુની જરૂર હોય
તો અમે એ પણ પૂરી કરવા માટે તૈયાર છીએ અને આવતી 2 તારીખે અમારે ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ઉદના આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે અમે એક દીનદયાળ સેવા કેન્દ્રનું જે ઉદઘાટન કરી રહ્યા છીએ એ ઉદઘાટન અને અમારી સેવા કેન્દ્રનો હેતુ એટલો જ છે કે જે જનતા એજન્ટોને જે ડોક્યુમેન્ટો આપી રહ્યા છીએ ને એ એજન્ટો મન ફાવે પૈસા ઉઘરાવે છે તો અમે સમાજને અને તમામ સમાજને અમે ગરીબ પ્રજાને જાહેરાત કરીએ છીએ કે આવતી 2 તારીખે 2/8 મુખ્યમંત્રીના વરદ હસ્તે અમારું ઉદઘાટન છે તો ઉદઘાટનની અંદર જે કોઈ લાભાર્થીને રેશન કાર્ડ કે આવકનો દાખલો નોન ક્રિમિનલ જાતિના દાખલા કોઈ પણ જાતની અડચણ હોય તમને સમજણ ન પડતી હોય તો કાર્યાલય ઉપર સવારે 9 થી 12 ડેઇલીને માટે શનિથી શુક્ર બેસવાનો છું અને કાયમ માટે આ અમારું કેન્દ્ર ચાલવાનું છે તો જાહેર જનતાને વિનંતી કરું છું કે અમારો સંપૂર્ણ લાભ ભારતીય જનતા પાર્ટીનો લ્યો અમે તમારી પડખે છીએ સદાય કામ કરવા માટે તત્પર છીએ અમરેલી ખાતે લંકા વિજય હનુમાનજીના મંદિર પાસે યોજાયેલા સાફ સફાઈ અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમમાં શહેરીજનો પણ જોડાયા હતા બ્યુરો રિપોર્ટ સુરત